હું ભાવનગર ગયો હતો, એક વ્યસન મુક્તિનો પ્રોગ્રામમાં, ત્યાં એક બચ્ચાનો પ્રોગ્રામ હતો, વ્યસન મુક્તિ પણ થયું. 108-108 વ્યસન મુક્ત થયા આટલોલમાં. અમારા અબ્દુલ સત્તારભાઈ હિના મંડપ વાળા આવેલા, મને કે બાપુ અહીંયા પ્રોગ્રામ આપવાનો છે, તો આપ્યો હતો. તો એણે 108 વ્યસન મુક્ત થયા. તો મેં ગણતરી ગણાવી વ્યસન મુક્ત થવાવાળાની. એના પછી એટલું તારણ એટલું નીકળ્યું કે 108માંથી લગભગ 27 જણા મળતા બચ્યા. એને કેલ્ક્યુલેશન પ્રમાણે 27 સ્ત્રીઓ વિધવા થતી બચી, અને લગભગ 150થી વધુ બાળકો યતીમ થતા બે બચી ગયા. અને 1 અબજ 8 કરોડ રૂપિયા ઓછામાં ઓછા બચ્યા. આ કામ થઈ જતું, બધા લોકોએ મહેનત કરી હતી. આપણે સમાજને સદ્ધર બનાવવો હોય તો આ એક જ બાબત છે ને પકડી લઈને તો સદ્ધર સમાજ ઘણો બની જશે. 1-1 કરોડ 1-1 માણસના જીવનમાં બચે ઓછામાં ઓછા, તો કેટલો બધો ફાયદો થવાનો છે. અને તમાકુ ખાવાથી બીડી, સિગરેટ, પાન, ગુટકા, માવા, ક્યારેક દારૂ, તો એનાથી બરબાદી સિવાય કાંઈ નથી. ઘરના ઘરો બરબાદ થઈ જાય છે. એટલે તમાકુ જે કાંઈ વ્યસન હોય એ આપણે કોઈ વ્યસન છોડી જ દઈ અને વ્યસન છોડાવી, એમાં જ આપણી ભલાઈ છે, એમાં જ આપણે કોમની આબાદી પ્રગતિ છે. હું કહેતો કહેતો ત્યાં સમાધાનનું પણ આપણા આપણા ગામમાં જે કાંઈ પ્રવૃત્તિ થાય છે એની ગામે ગામ અસર થાય છે. તો હું ભાવનગર ગયો, અબ્દુલ સત્તારભાઈ એક પ્રોગ્રામ ગોઠવ્યો આકલોલમાં. એ તો ત્યાં મધ્યસો બનાવવાનો હતો, તો મધ્યસાનો પણ ચંદો થયો, લોકોએ સારો એવો ભાગ લીધો, ચંદો થયો, અને 108 લોકો વ્યસન મુક્ત બન્યા. પણ બીજી એક ખુશીની વાત કે એ લોકોએ સમાધાન પણ ગોઠવ્યા હતા. બે ભાઈ નહોતા બોલતા તો એના એક તરફ બે ભાઈ ને એક તરફ એક ભાઈ હતો, સગાભાઈ, એને ભેગા કર્યા. પછી બે આખા નોખા નોખા ગ્રુપ હતા, ખિજમત કાપ ગ્રુપ, પણ એક એક એરિયાના ગ્રુપ હતું યુવાનોનું, ખિજમત કરતું હતું. બીજા એરિયાનું પણ એક ખિજમતગાર ગ્રુપ હતું, સારી સેવા કરતા હતા, પણ એકબીજા વચ્ચે ભેગા અંતર હતું થોડું. અલ્લાહનો કરમ કે બધા આપણા થોડીક બધાએ વાત કરી અને હું પણ થોડુંક બોલ્યો, પણ બધા એટલા બધા ગળે મળ્યા રાજી થઈને, તો મને ખુશી થઈ. મોટું ગ્રુપ, બે મોટા ગ્રુપ, અને આજે સેવાના કામમાં બે ભેગા થયા. તો આ બહુ જરૂરી છે. જો સમાધાન કે નાય તપાકી હોય તો આપણે બધાએ ધ્યાન રાખવું. આપણે કોઈ ભૂલ કરે આપણે તો માફ કરી દેવું. જો આપણે માફ કરશું તો અલ્લાહ આપણને પણ માફ કરશે, અલ્લાહને બહુ પસંદ છે. તો આપણું તો એ ધ્યાન જ રાખવું, આપણાથી કોઈની કોઈને તકલીફ ન પહોંચે એ ધ્યાન રાખવું. પણ કોઈ આપણને તકલીફ પહોંચાડે તો આપણે એની માફીનો રાહ નહીં જોવાની કે મારી માફી માંગી. આપણે સામેથી મન એ જાણતો ન હોય, સાંભળતો હોય ને, એકલા આપણે હોય ને ત્યારે કહું કે અલ્લાહ અને હું માફ કરી દઉં, તું માફ કરી દે, અલ્લાહને એ કહી દેવું. જો પછી તમારી તમને કેટલું બધું અલ્લાહ નવાજે છે, જોજો તમે એનો અનુભવ લેશો. અને બીજા કોઈ લડાઈ ઝઘડા થતા હોય આપણાથી બને તો એને સમાધાન કરાવતા રહેવું.